Okay, welcome back once again to all my dear students. गई काले आपने बात करी के विकिरण नो द्वेज स्वभाव बरबर अरे विद्युत चुंबकीय विकिरण नो द्वेज स्वभाव जेने आपने कहिए तरंग ने कण बरबर अने एने लगता घना खरा एग्जांपल पण जोया आपे आजे आजना पीरियड नी अंदर आजना लेक्चर मा थोड़ा वधारे एग्जांपल जोईशु कारण के आ चैप्टर नी अंदर इम्पोर्टेंस छे एग्जांपल्स बरोबर तो दाखला तरीके आपने एवं आपेलू होय के अहीं एवं के तरंग जेनो आवर्त समय अहीं लखू एग्जांपल तरंग जेनो आवर्त समय छे 2×10⁻¹⁰ छे 2×10⁻¹⁰ सेकंड छे बरोबर तेनी तरंग लंबाई आवृत्ति अने तरंग संख्या गणो तो तेनी तरंग लंबाई आवृत्ति अने तरंग संख्या गणो बरोबर आ त्रण वस्तु बेटा आपणे गणवानी छे ओके तो सौप्रथम પહેલું આપણે વાત કરીએ કે અહીંયા આવર્ત સમય આપણને આપેલ છે ઓકે તો આવર્ત સમય એટલે આવૃત્તિ એટલે આપણે એવું કહીએ કે આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી જેને કહીએ 1/T બરાબર એટલે આવર્ત સમય T એટલે સમય ઓકે અને આપણે લખાય 1/2×10⁻¹⁰ સેકન્ડ એટલે 1/2 એટલે આપણે એવું લખાય કે 0.5×10⁻¹⁰ સેકન્ડ ઇન્વર્સ પ્રામાણિક સ્વરૂપમાં લખવાનું હોય તો કેવું થી લખાય તો 5×10⁹ સેકન્ડ ઇન્વર્સ બરાબર આ રીતે આપણે શું આવ્યું આવૃત્તિ પહેલી તો ઓકે હવે તરંગ લંબાઈ મારે શોધવાની છે ચલો તરંગ લંબાઈ મારે શોધવાની હોય તરંગ લંબાઈ એટલે જેને અર્થ થાય લેમ્ડા લેમ્ડા ઇક્વલ્સ ટુ સી બાય મ્યુ સી એટલે પ્રકાશનો વેગ અને વી એટલે આવૃત્તિ આપણને ખબર છે પ્રકાશનો વેગ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા વી એટલે આપણને આવૃત્તિ કેટલી આપી તો 5×10⁹ સેકન્ડ ઇન્વર્સ એટલે સેકન્ડ સેકન્ડ કરતા જે જવાબ આપે એ આપણે કેલ્ક્યુલેટર થી ફરી જોઈએ કે 3/5 કેટલા આવ્યા 0.6×10⁻¹⁰ જાય એટલે -9 એટલે -1 એટલે જવાબ આવ્યો 0.06 મીટર આ શું આવ્યું તો લેમ્ડા તરંગ લંબાઈ ઓકે આ પણ આપણને ખબર હોવી જોઈએ બરોબર છે બધું જ આપણને ખબર હોવી જોઈએ કે કેવી રીતે આપણે તરંગ લંબાઈ શોધવી અને ત્યારબાદ છેલ્લું આપણે વાત કરીએ તરંગ સંખ્યા ઓકે તરંગ સંખ્યા બરાબર એટલે બી બાર બરાબર 1/λ 1/λ કેટલા આવ્યા 0.06 એટલે જવાબ આવે 1/0.06 એટલે આપણો જવાબ કેટલો થશે તો આપણે કહીએ 16.66 બરાબર અહીંયા લખો 16.66 અને લેમ્ડા એટલે મીટર ઇન્વર્સ બરાબર તો આ રીતે આપણે ત્રણે વસ્તુ શોધી શકીએ એક આવૃત્તિ એક તરંગ લંબાઈ અને એક તરંગની સંખ્યા બરાબર આવા ઘણા એક્ઝામ્પલ્સ આજે આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ હું તમને આપીશ એ એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ તમારે ગણવાના રહેશે ઓકે ચલો પહેલા નોટ ડાઉન કરી લો चलो नेक्स्ट एग्जांपल आगे रीते पूछा है बेटा
અહીંયા આપણે એવું કહ્યું હોય પણ 456 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા નેક્સ્ટ એક્ઝામ્પલ 456 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ એટલે કે દ્રશ્યમાન વિકિરણની આવૃત્તિ કેટલી હશે અહીંયા લખી દીધી દ્રશ્યમાન વિકિરણ ની આવૃત્તિ કેટલી હશે ઓકે તો પહેલું તો આપણે આ તરંગ લંબાઈ આપેલી છે ઓકે તો સૌપ્રથમ તરંગ લંબાઈ એટલે લેમ્ડા જેને આપણે કહી 456 નેનો મીટર આપણે બધા જાણીએ છીએ કે નેનો મીટર આપેલું હોય ને તો પહેલા આપણે તેને મીટરમાં કન્વર્ટ કરવાનું એટલે નેનો થાય તો આપણને શું આવશે 456 × 10⁻⁹ મીટર બરાબર હવે વિકિરણની આવૃત્તિ આવૃત્તિ એટલે આપણને ખબર છે કે મ્યુ એટલે લેમ્ડા ઇક્વલ્સ ટુ સી બાય મ્યુ તો મ્યુ ઇક્વલ્સ ટુ સી બાય લેમ્ડા બરાબર સી એટલે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા 456 × 10⁻⁹ મીટર બરાબર છે તો મીટર મીટર કરતા જ બેઠા ઓકે હવે આપણે આનો જવાબ કેટલો આવે છે એ જોઈએ કે 3 ના છેદમાં 456 કેટલા આવ્યા 0.0065 × 10⁸ ને ઉપર જાય તો પ્લસ 70 શું આવે સેકન્ડ ઇન્વર્સ તો આને આપણે રાઈટ સાઈડ લઈએ તો 6.5 × 3⁻³ એટલે 10⁴ સેકન્ડ ઇન્વર્સ જેને આપણે કહેવાય કે આ આવૃત્તિ છે ને આગળ આપણે એવું ભણી ગયા છે કે 10⁴ હર્ટ્ઝ હોય કે 10⁰ હર્ટ્ઝ જેટલી આવૃત્તિ હોય ને એ દ્રશ્યમાન હોય કેવી હોય દ્રશ્યમાન કે જે આપણે જોઈ શકીએ ઓકે ચલો નોટ ડાઉન કરી લો બીજો એક્ઝામ્પલ એવો આપેલો છે કે 5.09 × 10⁴ નેક્સ્ટ એક્ઝામ્પલ 5.09 × 10⁴ હર્ટ્ઝ હોય આવૃત્તિના પીડા વિકિરણની તરંગ લંબાઈ કેટલી હશે આવૃત્તિ ના પીડા વિકિરણની શું બેટા તરંગ લંબાઈ કેટલી હશે તરંગ લંબાઈ કેટલી હશે હવે ધ્યાન આપજો બેટા આપણે તરંગ લંબાઈ શોધવાની છે અહીંયા આપણે આવૃત્તિ આપેલી છે આવૃત્તિ અહીંયા આપણે ફ્રીક્વન્સી જેને કહીએ મ્યુ જેને આપણે કેટલી આપી તો 5.09 × 10⁴ સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝ બરાબર તરંગ લંબાઈ શોધવાની એટલે લેમ્ડા માટે શોધવાનું છે એટલે મ્યુ ઇક્વલ્સ ટુ લેમ્ડા ઇક્વલ્સ ટુ સી બાય એમ તો સી એટલે પ્રકાશનો વેગ જેને આપણે જાણીએ છીએ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ભાગે આવૃત્તિ કેટલી છે તો 5.09 × 10⁴ સેકન્ડ 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 કરતા જ બરાબર એટલે અહીંયા આપણો જવાબ કેટલો આવશે તો 3/5.09 એટલે જવાબ આવ્યો બેટા 0.589 × 10⁻²⁺ કેટલા 2 અને -6 બરાબર અને શું આવશે મીટર ક્લિયર બરાબર તો આ બધી જ વસ્તુઓ આપણને ખબર હોવી જોઈએ કે હવે નેનોમીટરમાં કરવું હોય તો આને પ્રમાણિક સ્વરૂપમાં પહેલા તો લખો તો 5.89 × 10⁻⁷ મીટર બરાબર છે હવે આને નેનોમીટરમાં કરવું હોય તો તો બે ડિજિટ આપણે જાઓ એટલે 589 × 10⁻⁹ મીટર −9 જાય તો નેનો લાગે એટલે 589 નેનો મીટર ઓકે આ કન્વર્ઝન પણ આપણને ખબર હોવી
જોઈએ ઘણી વખત નેનોમીટરમાં પણ આપણે આન્સર લાવવાનો હોય છે કે ચાલો નોટ ડાઉન કરી લો તો એક્ઝામ્પલ આપણે જોઈએ નેનોમીટર માં આન્સર આવવાનો હોય છે ચાલો નેક્સ્ટ નેક્સ્ટ એક્ઝામ્પલ એક આપેલું છે લીલા પાનમાંનો ક્લોરોફિલ એક્ઝામ્પલ લીલા પાનમાંનો ક્લોરોફિલ ક્લોરોફિલ બરોબર કેટલી છે 4.620 ગુણ્યા 10 ની 14 તો કેટલા નેનોમીટર લંબાઈનો પ્રકાશ શોષાયેલ શોષાશે તો કેટલા નેનોમીટર લંબાઈ કયા વિભાગ નો બરોબર તો કયો વિભાગ અને કયો વિભાગ વિભાગ એટલે દ્રશ્યમાન છે કે તે બરોબર તો આપણે સૌ પ્રથમ તો આપણને શું આપ્યું તો આવડવું જોઈએ ઓકે તો આપણે જાણીએ છીએ કે μ ઇક્વલ્સ ટુ 4.620 × 10⁻⁴7 ઇંચ બરાબર લેમ્ડા આપણે શોધવાનું છે કે લેમ્ડા ઇક્વલ્સ ટુ સી બાય μ સી એટલે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા 4.620 × 10⁴ સેકન્ડ 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 બતાવીએ છીએ એટલે અહીંયા શું આવશે તો 3/4.620 બરોબર તો જવાબ આપણો આવ્યો 0.649 × 10⁻⁶ મીટર એટલે 6.49 × 10⁻⁷ મીટર બરોબર હવે -7 છે નેનોમીટરમાં લાવું છે બેટા તો આપણે કેવું કહીએ અને નેનોમીટરમાં લેવું હોય તો કેવી રીતે આપણે 6.49 × 10⁻⁹ મીટર હવે -9 જાય એટલે શું લાગે નેનો એટલે 649 નેનો મીટર બરાબર અને કયો વિભાગનો હશે તો દ્રશ્યમાન વિભાગ તો અહીંયા લખી દઈએ દ્રશ્યમાન વિભાગનો ઓકે આ બધું આપણને ખબર હોવી જોઈએ ક્લિયર ચાલો નોટ ડાઉન કરી લો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન બેટા આપ્યો કે 4×10⁻¹ કિલોહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા ના વિકિરણની તરંગ લંબાઈ ના વિકિરણ ની તરંગ લંબાઈ ગણો ઓકે ગણવાની છે તો સૌ પ્રથમ આપણને ખબર હોવી જોઈએ કે સૌ પ્રથમ આપણને શું આપેલું છે આવૃત્તિ અને આવૃત્તિ આપણે કિલો હર્ટ્ઝ નહીં પણ શેમાં જોઈએ હર્ટ્ઝમાં અથવા છે કેની હર્ટ્ઝ થાય તો ચાર આવૃત્તિ એટલે μ ઇક્વલ્સ 4×10⁻¹ × 10⁻³ કિલો જાય એટલે 3 હર્ટ્ઝ બરાબર એટલે 4×10⁻¹ હર્ટ્ઝ એની આવૃત્તિ છે ઓકે
तो अभी तरंग लंबाई हमारे शोधवानी है, तो लैम्डा इक्वल्स टू सी बाय म्यू, सी એટલે 3 गुणिया 10 8 मीटर प्रति सेकंड भाग्या म्यू એટલે 4 गुणिया 10 ની 14, શું આવશે સેકન્ડ ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ કરતા ગયા તો 3 ના છેદ માં 4 એટલે જોઈ લીધું આપણે કે 3 ભાગ્યા 4 એટલે 0.75 75 ગુણ્યા 10 ની માઈનસ 6 શું આવે મીટર, બરોબર. હવે નેનોમીટર માં કરવું હોય તો પણ આપણે ખબર હોવી જોઈએ 0.75 આયા બરોબર કિલોહર્ટ્ઝ. હવે આપણે તરંગ લંબાઈ શોધવાની છે તો અહીંયા આવતી વી કિરણની તરંગ લંબાઈ ગણો, તરંગ લંબાઈ એટલે લેમડા બરોબર, અને લંબાઈ કે ભી 7.5 10 માઈનસ 7 મીટર, ઓકે રાઈટ બરોબર. તો અહીંયા નેનોમીટર માં કરો તો 750 × 10⁻⁹ મીટર, તો 750 નેનોમીટર, ઓકે એની તરંગ લંબાઈ, ઓકે ચાલો જોઈ લઈએ. ઓકે चलो नेक्स्ट क्वेश्चन क्या, जो एक्स किरण की तरंग लंबाई, एक्स किरण की तरंग लंबाई आपेली है, तरंग लंबाई थी 1.5 × 10⁻¹⁰ मीटर छे, तो શું શોધવાનું છે તેની આવૃત્તિ શોધો, તો તેની આવૃત્તિ ઓકે રાઈટ. હવે ધ્યાન આપો કે તરંગ લંબાઈ એટલે લેમ્ડા મને આપેલી છે 1.5 × 10⁻¹⁰ મીટર, ઓકે બરાબર છે બેટા. હવે તરંગ લંબાઈ મને આપેલી છે, મને આવૃત્તિ શોધવાની છે એટલે ન્યુ મારે શોધવાનું છે. આવૃત્તિ આપણે ખબર છે કે μ ઇક્વલ્સ ટુ c બાય લેમ્ડા બરાબર, તો c એટલે શું, તો c એટલે આપણને ખબર છે કે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા 1.5 × 10⁻¹⁰ મીટર મીટર કેન્સલ બરાબર, એટલે 3 ભાગ્યા 1.5 એટલે કેટલા થાય 2 ગુણ્યા 10⁻¹⁸ સેકન્ડ ઇન્વર્સ બરોબર છે. એટલે આ આપણને ખબર હોવી જોઈએ કે આ એની આવૃત્તિ થઈ જે દ્રશ્યમાન છે નહીં બરોબર, એટલે આ બધું જ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે બીજું કે કોઈ એમસ્ટ્રોંગમાં આપેલું હોય તો પણ આપણે શેમાં એને કન્વર્ટ કરવા, અહીંયા એવું કહ્યું હોય 3.6 એમસ્ટ્રોંગ તરંગ લંબાઈ ધરાવતા ફોટોન આવૃત્તિ શોધો, 3.6 એમસ્ટ્રોંગ શું બેટા, તો તરંગ લંબાઈ ધરાવતા, તરંગ લંબાઈ ધરાવતા વી કિરણ ની આવૃત્તિ શોધવા. હવે ધ્યાન આપો બેટા, આપણે વી કિરણની આવૃત્તિ શોધવાની, તેની તરંગ લંબાઈ આપણને આપેલી છે, કે તરંગ લંબાઈ એટલે લેમ્ડા બરાબર 3.6 × હવે એમસ્ટ્રોંગ છે બેટા, એમસ્ટ્રોંગ ને મીટરમાં કરો તો 3.6 × 10⁻¹⁰ કેટલા માઈનસ 10 મીટર બરાબર, કે 1 એમસ્ટ્રોંગ બરાબર 10⁻¹⁰ મીટર ક્યારે આપણે લખા દીધું. ઓકે તો આટલી તરંગ લંબાઈ હોય લેમડા તો મારી આવૃત્તિ બી ઇક્વલ્સ ટુ સી બાય લેમડા બરાબર, તો સી એટલે પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, અને લેમડા આપણને કેટલી મળી 3.6 × 10⁻¹⁰ મીટર કેન્સલ બરાબર, સેન્ટીમીટરમાં કરો તો 10⁻¹⁰
8 સેન્ટીમીટર બરાબર એ આપણને ખબર હોવી જોઈએ 8 સેન્ટીમીટર માં કરો 3.6 * 10 ની માઈનસ 8 સેન્ટીમીટર ઓકે તો અહીંયા મૂકી એટલે 3 ના છેદ માં 3.6 કરો 3 ભાગ્યા 3.6 એટલે જવાબ આવે 0.833 × 10⁻¹⁸ શું આવશે સેકન્ડ ઇન્વર્સ અસવાય क्लियर आज भाई आवृत्ति आपने खबर होगी चाहिए क्लियर ने अबे इन्हें आपने क्यों कही कि दाखला करके सेकंड इन्वर्स तो आपने आई है बराबर अबे ये ऊपर क्यों है कि म्यू इक्वल्स टू ऊपर त्राण भाग गया 3.6 कर गया 3.6 इसलिए बराबर अच्छे मीटर में से माइनस इसलिए माइनस इसलिए अड़ार 3.6 એટલે 8 પોઈન્ટ કે જમણી બાજુ જાય માઈનસ થાય એટલે 17 થશે કે ચાલવા તો નહીં તો મ્યુ ઇક્વલ્સ ટુ 8.33 × 10⁻¹ સેકન્ડ ઇન્વર્સ ઓકે તરલ સંખ્યા શોધવાની હોય યાર તો કેવી રીતે શોધાય તો તરલ સંખ્યા આપણને ખબર છે તરલ સંખ્યા કયું હોય તો તરલ સંખ્યા કેવી રીતે v ઇક્વલ્સ ટુ 1 અપોન लैम्ब्डा तो लैम्ब्डा आपने खबर छ 1 अपॉन कितना छ 3.6 × 10⁻¹⁰ मीटर ओके तो 1 ना छेद में 3.6 1 भाग्या 3.6 जवाब आयो 0.270 × 10⁻¹⁰ राइट लेट मी या 0.70 × 10⁻¹⁹ एकम करो थसे तो मीटर इनवर्स आंसर કે તો આ રીતે આપણે ખબર હોવી જોઈએ તો આવી રીતે કોઈ પણ એક્ઝામ્પલ આપણે પૂછાય તરંગ લંબાઈ શોધવાની હોય કે પછી તરંગ સંખ્યા શોધવાની હોય અથવા તો આવૃત્તિ શોધવાની હોય તો આ રીતે આપણે શોધી શકીએ તો ઘણા ખરા એક્ઝામ્પલ્સ આપણે જોયા બરોબર તો આશા રાખું કે બધું જ ખબર પડી હશે અને કોઈ પણ એક્ઝામ્પલ્સ આની અંદરથી પૂછાય તો તમને ઈઝીલી આવડી શકે કે तो आज ना वीडियो माटे आ एग्जांपल सका बरोबर नेक्स्ट वीडियो ની અંદર આપણે થોડી થિયરી બોર્સ નો પરમાણ્વીય નમૂનો વિશે વાત કરીશું ઓકે સો થેન્ક યુ વેરી મચ